वडाप्रधान नरेन्द्र भाई मोदी नी केन्द्र में सरकार ना सुशासन ने जारे 9 वर्ष पूर्ण थया होय तेनी प्रसिद्धि अने कार्यों ने जे लोको समक्ष लावा माटे अनेक वोर्डो में मीटिंगों अने बैठकों नो दौर चालू छे। हाल जो वोर्ड नंबर 9 नी वात करे तो वोर्ड नंबर 9 में ज एक सेवा तीर्थ मीटिंग नु भारतीय जनता पार्टी द्वारा ज आयोजन करवामां आव्युं छे। क्या प्रकार ना कामों विस्तार में बाकी छे, क्या प्रकार ना कामों थई रह्या छे, साथे अनेक प्रकारे काउंसिलरो सांसद कार्यकर्ताओं ने पदाधिकारी उपस्थित थई अने आ कार्योनी समीक्षा पण करी छे। शहेरना गुरवा विस्तार में वैकुंठ सोसायटी आवेली छे। आ वैकुंठ सोसायटी में आज भारतीय जनता पार्टी द्वारा सेवा तीर्थ कार्यक्रम ने लई एक मीटिंग नुं आयोजन करवामां आव्युं छे। सांसद रंजनबेन भट्ट, पूर्व मेयर अने साजीगंज विधानसभा धारासभ्य केयू रोकड़िया, वोर्ड नंबर 9 ना युवा काउंसिलर श्रीरंग राजेश आहिरे तेमज काउंसिलरो नरसिंह चौहान, उमिशाबेन वसावा, पूर्व काउंसिलर राजेशभाई आहिरे साथ ज पुण्याबेन आहिरे तेमज हेमलताबेन गौर और साजीगंज विधानसभा इंचार्ज धर्मेन्द्र पंचाल साथ ज महानुभव हाजर रहा था। आ तीर्थ मीटिंग नुं आयोजन करवामां आव्युं छे, साथ ज केवा कामों करवाना बाकी छे तेने लईने पण चर्चा करवामां आवी छे। साथ ज साजीगंज विधानसभा धारासभ्य केयू रोकड़े द्वारा वैकुंठ सोसायटी फेन्सिंग कामों ने लईने पण जाहेरात करवामां आवी छे। साथ ज तमाम लोकोए भारतीय जनता पार्टी कार्यकर्ताओनो अने आगेवानोनो आभार पण व्यक्त कर्यो छे। साथ वृक्षों पण वितरण करवामां आव्या छे। मंगलवारे सवारे ज लोको गेसना बाटलथी छुटकारो मळे ते माटे ज एक गैस पाइपलाइन फॉर्म भरवानी जाहेरात पण करवामां आवी छे। देशना प्रधानमंत्री आदरणीय नरेन्द्रभाई मोदीजीना सुशासनना 9 वर्ष पूर्ण थया छे अने एना ભાગ સ્વરૂપે દરેક વોર્ડમાં અલગ અલગ કાર્યક્રમ છે। આજે ઇલેક્શન વોર્ડ નંબર 9 માં વૈકુંઠ હાઉસિંગ સોસાયટી એમાં શ્રીરંગ આયરે, રાજેશભાઈ આયરે અને સાથે સાથે નરસિંહભાઈ, ઉમિશાબેન સંગઠનની ટીમ એમના દ્વારા અહીંયા સૌ હાઉસિંગ બોર્ડના લોકોને મળાય, એમની વચ્ચે પ્રધાનમંત્રીશ્રીની વાત કરાય, વિકાસની વાતો મૂકી શકાય એના માટેનું ખૂબ સુંદર આયોજન શ્રીરંગ આયરે અને સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું। શ્રીરંગભાઈને ખૂબ ખૂબ અભિનંદન। સાથે વૈકુંઠના જે મારા લોકો છે જેમણે ભારતીય જનતા પાર્ટી માટેનું અને પ્રધાનમંત્રીને જે રીતે આશીર્વાદ આપ્યા છે, સાથે વૃક્ષારોપણ પણ એમણે કરે એના માટે વૃક્ષોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। સાચે જે કમિટમેન્ટ સાથે આ વૈકુંઠ હાઉસિંગ બોર્ડના લોકો છે જેમણે પ્રેમ આદરણીય પ્રધાનમંત્રીશ્રી માટેનો રાખ્યો છે, સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શ્રીરંગને એની ટીમને પણ ખૂબ અભિનંદન કે પોતે એકે એક પરિવાર સાથે પારિવારિક સંબંધ રાખીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું એણે જે એક આયોજન કર્યું છે। શ્રીરંગ આયરેને, ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ અને કોર્પોરેટરોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। આજે વોર્ડ નંબર 9 માં વૈકુંઠધામ આવાસ યોજનામાં આજે આ વિસ્તારના અગ્રણી રાજેશભાઈ આયરે, આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે, અમારા નરસિંહભાઈ, ઉમિશાબેન આ સર્વે દ્વારા અહીંયા એક વિકાસ તીર્થના અનન્વયે એક મીટિંગનું આયોજન કર્યું છે। ખૂબ મોટી સંખ્યાની અંદર વૈકુંઠધામની લોકો નગરજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આની પાછળનો મુખ્ય આશય જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 9 વર્ષના અંદર જે શાસન કર્યું છે, પીપલ સેન્ટ્રિક જે નિર્ણયો કર્યા છે અને જે લોકોને લાભ મળ્યા છે, વિવિધ યોજનાઓને જે લોકોને લાભ મળ્યા છે, ત્યારે 9 વર્ષના આ શાસનને લોકો તરફ લોકો સમક્ષ વાત મૂકવી, એમનો પ્રતિભાવ મેળવવો, એમના જે કોઈ હજુ પણ અધૂરા કામ છે એના વિશેની પણ માહિતી લઈને ભવિષ્યમાં એ કામ પૂરા કરી શકીએ એ દિશાની અંદર કામ કરવા માટે આજે આ મીટિંગનું આયોજન કર્યું હતું અને એમાં અમારા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। આમ આ વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો સમર્થક વિસ્તાર છે અને આની અંદર પણ આજે અને ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કોઈ પબ્લિકના નાના કામ પણ બાકી હશે એ તમામ પૂરા કરશે। વૈકુંઠ હાઉસિંગ સોસાયટીની અંદર આવેલા વૈકુંઠ ફ્લેટમાં આજના દિવસે સેવા તીર્થનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા, વડોદરાના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ તેમજ સ્થાનિક કાઉન્સિલર નરસિંહભાઈ, ઉમિશાબેન તેમજ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર, તમામ અગ્રણીઓ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને જે સેવા તીર્થનો જે સહેજગંજ વિધાનસભાનો અને ખાસ કરીને 9 નંબર ઇલેક્શનનો આજે મારો પોતાનો કાર્યક્રમ હતો, આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ વૈકુંઠ ફ્લેટના તમામ લોકોએ વર્ષો વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ આપ્યો હોય ત્યારે આજના દિવસે અહીંયા સેવા તીર્થનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે અહીંયા પ્રીતિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેની સાથે જ
आज सेवा कीर्ति ना माध्यम थी जे पूर्व काउंसिलरोए करेला कामों जे वैकुंठ प्लेट नी अंदर आवेला तमाम कॉमन प्लेट छे जे हाउसिंग बोर्ड होवा छता जे तमाम प्लेटो नी अंदर जे आयोजन करवामां आव्युं छे साथे अहींयाना दरेक रोड छे दरेक स्ट्रीट लाइटो छे तमाम प्रकारनुं आयोजन कर्युं छे साथे आवनारा समयनी अंदर पण शुं कामो थवाना छे अने ज्यारे વાત કરું કે જ્યારે ભારત દેશના જ્યારે વડાપ્રધાન શ્રીના જ્યારે 9 વર્ષ સફળતાના જ્યારે પૂર્ણ થયા છે ત્યારે તેમના ઉજવણી અર્થે પણ આજના તમામ દિવસે આજના દિવસે અહીંયા જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ લોકો અમારી સાથે જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ